રાજ્યના એમડી મહેતા સંસ્થા દ્વારા ધ્રોલ મુકામે જે 30 સ્કૂલોના જે વિદ્યાર્થીઓ, જેમાંથી જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ મને પસંદગીથી અને આ સંસ્થાના માધ્યમથી સૌર ઉર્જા પ્રાપ્ત કરવા માટેના જે વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા જે પ્રકારનો કાર્યક્રમ છે એ કાર્યક્રમ ખરેખર લોકોને રાહ ચિંધનારો છે. કારણ કે સરકારનો પણ આજે અભિગમ છે કે જે સૂર્યમાંથી ઉર્જા પ્રાપ્ત કરી અને લોકોને પૂરી પાડવી. આજે આપણે જે વીજળી પ્રાપ્ત કરી રહ્યા છીએ ખૂબ મોંઘી છે અને ભવિષ્યમાં આ વીજળીના જે મળવાના જે સોર્સિસ હોય એ પણ ઘટી રહ્યા છે. ત્યારે સૌર ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે લોકોમાં અવેરનેસ આવે, લોકોમાં જાગૃતિ આવે અને આ દિશામાં નવા નવા સંશોધનો થાય અને ભવિષ્યમાં આપણને સૂર્યમાંથી ઉર્જા મળે અને એ ઉર્જાનો આપણે પ્રકાશ તરીકે ઉપયોગ કરી શકીએ એ પ્રકારનો કાર્યક્રમ અને કાર્યક્રમમાં બોલાવી અને મને પણ આ કાર્યક્રમમાં જાણવા અને માણવાનો જે ચાન્સ મળ્યો છે બદલ આપ સૌનો અને બધાનો આભારી છું. જય હિન્દ. જિલ્લા વિજ્ઞાન જે જિલ્લામાંથી બાળકો આવ્યા છે એ બાળકોએ ખૂબ મહેનત કરી છે અને પોતાની શાળામાં 3 કલાક સુધી ઉર્જાનો વ્યાખ્યાન, એનો પ્રદર્શન, એના પ્રયોગો કર્યા છે અને ત્યારબાદ આજની 3 સ્પર્ધાઓ જે છે, લેખનની, વક્તૃત્વની અને પોસ્ટરની, આ 3 સ્પર્ધાઓ દ્વારા બાળ વિજ્ઞાનીકો, બાળ ઉર્જા રક્ષક દળના વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરે અને એ દ્વારા એક રાષ્ટ્રને પોતે આ નાગરિક તરીકેનું પ્રદાન કરતા થાય અને આગળના ભવિષ્યમાં સારા નાગરિક બને તેવી શુભેચ્છા સાથે આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી માનીય ધારાસભ્ય પ્રવીણભાઈ અમારે ત્યાં પધાર્યા એ માટે અમે એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે અમારી આ અનેકવિધ પ્રવૃત્તિઓમાં એમનો ભવિષ્યમાં પણ પૂરતો સહકાર મળતો રહેશે તેવી શુભેચ્છા સાથે.